તો નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે તમારું અમારી આ યુટ્યુબ ચેનલમાં. તો મિત્રો, આજના વિડીયોમાં આપણે છેલ્લા છ મહિનાનું જે પર્યાવરણીય કરંટ અફેર્સ છે તે જોવાના છે. આ વિડીયો મિત્રો તમને છે આવનારી ફોરેસ્ટ ગાર્ડની પરીક્ષા માટે છે ખૂબ જ ઉપયોગી સાબિત થવાનો છે. કેમ કે આપણે આમાં છેલ્લા છ મહિનામાં જે પણ પર્યાવરણને લગતા જે કરંટ અફેર્સના પ્રશ્નો છે તેની ચર્ચા કરવાના છે. તો આ વિડીયોને છે શરૂઆતથી અંત સુધી અવશ્ય નિહાળજો, અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક અને વિડીયોને શેર કરવાનું ભૂલશો નહીં. તો ચાલો વિડીયોની આપણે શરૂઆત કરીએ. તો પ્રશ્નની શરૂઆત કરીએ તો 74મા વન મહોત્સવની ઉજવણી કયા જિલ્લામાં કરવામાં આવી હતી? તો જવાબ આવશે પંચમહાલ જિલ્લામાં છે ઉજવણી કરવામાં આવી હતી. ત્યારબાદ ગુજરાતમાં કેટલી વોટર હેરિટેજ સાઇટ બહાર પાડવામાં આવી છે? તો જવાબ આવશે 5 જેટલી જે વોટર હેરિટેજ સાઇટ ગુજરાતમાં બહાર પાડવામાં આવી છે. ભારતની પૂછવામાં આવે તો ભારતમાં કુલ 75 વોટર હેરિટેજ સાઇટ છે બહાર પાડવામાં આવી છે. ત્યારબાદ આપણે વાત કરીએ રવિ કૃષિ મહોત્સવ 2023નો જે પ્રારંભ છે તે ક્યાંથી થયો હતો? તો જવાબ આવશે 10 કરોડ અમદાવાદ ખાતેથી છે આનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. ત્યારબાદ હાલમાં અરબ સાગરમાં આવેલ ચક્રવાતનું નામ જે તેજ છે તે કયા દેશ દ્વારા બહાર પાડવામાં આવ્યું હતું? તો જવાબ આવશે ભારત દેશ દ્વારા છે આ તેજ નામ છે બહાર પાડવામાં અથવા તો નામ આપવામાં આવ્યું હતું. ત્યારબાદ આગળનો પ્રશ્ન જોઈએ તો હાલમાં વિશ્વ પ્રકૃતિ સંરક્ષણ દિવસ 2023 ક્યારે મનાવવામાં આવ્યો હતો? તો જવાબ આવશે 28 જુલાઈના રોજ છે મનાવવામાં આવ્યો હતો. ત્યારબાદ હાલમાં ભારતમાં રાષ્ટ્રીય વન્યજીવ સપ્તાહ ક્યારથી ક્યાં સુધી મનાવવામાં આવ્યો? તો જવાબ આવશે 2-8 ઓક્ટોબર દરમિયાન છે તે રાષ્ટ્રીય વન્યજીવ સપ્તાહ છે તેની ઉજવણી કરવામાં આવી હતી. ત્યારબાદ હાલમાં વિશ્વ જૈવ ઇંધણ દિવસ એટલે કે વર્લ્ડ બાયોફ્યુલ ડે તરીકે છે ક્યારે મનાવવામાં આવ્યો હતો? તો જવાબ આવશે 10 ઓગસ્ટના દિવસે છે આ જૈવ ઇંધણ દિવસ તરીકે છે ઉજવવામાં આવ્યો હતો. ત્યારબાદ તાજેતરમાં ભારતીય કૃષિ સંશોધન પરિષદના વૈજ્ઞાનિકો દ્વારા કયા પાકની નવી જાત HD 3385 છે તે શોધવામાં આવી છે? તો જવાબ આવશે ઘઉંની. ત્યારબાદ આંતરરાષ્ટ્રીય વાઘ દિવસ તરીકે કયો દિવસ ઉજવાય છે? તો જવાબ આવશે 29 જુલાઈના દિવસને છે આંતરરાષ્ટ્રીય વાઘ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. ત્યારબાદ તાજેતરમાં જ લદ્દાખના કયા સ્થળે જૈવ વિવિધતા હેરિટેજ સાઇટનો દરજ્જો અપાયો છે? તો જવાબ આવશે યયાત્સો તળાવ છે જે લદ્દાખનું તેને જૈવ વિવિધતા હેરિટેજ સાઇટનો દરજ્જો આપવામાં આવ્યો છે. ત્યારબાદ મેરી માટી મેરા દેશ જે અભિયાન અંતર્ગત છે એકત્રિત કરેલી માટીનો જે ઉપયોગ કયા શહેરમાં અમૃત વાટિકા બનાવવા માટે થયો થશે? તો જવાબ આવશે દિલ્હીમાં છે જે અમૃત વાટિકા બનવાની છે તેમાં છે ઉપયોગ થવાનો છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન, તાજેતરમાં કેરળ ખાતે મળી આવેલ કોયલ મધમાખીની નવી પ્રજાતિનું નામ શું છે? તો જવાબ આવશે થાઇરિયસ નરેન્દ્રાની છે તેનું જે નવું નામ રહેલું છે. ત્યારબાદ તાજેતરમાં જ છે ખાલી જગ્યા ખાતે હરિયાળી મહોત્સવ 2023ની ઉજવણી કરવામાં આવી હતી. તો જવાબ આવશે દ્વારિકા ખાતે ઉજવણી કરવામાં આવી છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન આપણે જોશું તો તાજેતરમાં ગીર ફાઉન્ડેશન દ્વારા કયા સ્થળેથી ક્ષારીય પરિસ્થિતિમાં ઉગતી જે વનસ્પતિ છે તેની નવી પ્રજાતિ સાલ્સોલા ઓપોજિટી ફોલિયા ડેસ્પોટોનીની શોધ થઈ છે? તો જવાબ આવશે કચ્છ ખાતેથી. ત્યારબાદ તાજેતરમાં જ મરીન નેશનલ પાર્કના વિસ્તારમાં વૃક્ષોના વાવેતર માટે સરકાર દ્વારા છે કઈ કંપની સાથે જે કરારો કર્યા છે? તો જવાબ આવશે રિલાયન્સ કંપની સાથે છે આ કરારો કરવામાં આવ્યા છે. ત્યારબાદ ગુજરાત રાજ્યનો પ્રથમ ગ્રે વોટર ટ્રીટમેન્ટ પાઇલોટ પ્રોજેક્ટ છે કયા જિલ્લામાં કાર્યરત થયો છે? તો જવાબ આવશે ભરૂચ જિલ્લામાં છે કાર્યરત થયો છે. ત્યારબાદ તાજેતરમાં જ વર્લ્ડ ઇકોનોમિક ફોરમે તેનો ઉર્જા સંક્રમણ સૂચકાંક 2023 પ્રસિદ્ધ કર્યો હતો. તો જેમાં ભારત કેટલામાં સ્થાને રહ્યું હતું?
તો જવાબ આવશે ભારત 67મા સ્થાન ઉપર ભારત દેશ છે તે રહ્યો હતો. ત્યારબાદ આગળ વાત કરીએ તો તાજેતરમાં NTCA દ્વારા પ્રોજેક્ટ ચિત્તાની દેખરેખ માટે કઈ સમિતિનું ગઠન કરવામાં આવ્યું હતું? તો જવાબ આવશે રાજેશ ગોપાલ સમિતિનું. ત્યારબાદ તાજેતરમાં જ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે આવો ગાંવ ચલે અભિયાન ક્યાં સ્થળેથી રીલોન્ચ કર્યું છે? તો જવાબ આવશે સરડવ ગાંધીનગર ખાતેથી છે લોન્ચ રીલોન્ચ કર્યુંનો પ્રશ્ન જોઈએ તો કાર્ડિફ યુનિવર્સિટીના તાજેતરના સંશોધન મુજબ ક્યાં પ્રાણીઓની પ્રજાતિ સ્થાનિક પ્રજાતિઓને 53% સુધી ઘટાડી શકે છે? તો જવાબ આવશે કીડીઓની. ત્યારબાદનો પ્રશ્ન જોઈએ તો ઇકો વોરિયર એવોર્ડ 2023 અંતર્ગત 5 શ્રેણીમાં આપવામાં આવતા એવોર્ડ મુજબ વાઇલ્ડલાઇફ કન્ઝર્વેશન કેટેગરીમાં ગુજરાતીમાં કોની પસંદગી કરવામાં આવી હતી? તો જવાબ આવશે ડૉક્ટર મોહન રામની છે તે પસંદગી કરવામાં આવી હતી. ત્યારબાદ આગળનો પ્રશ્ન જોઈએ તો તાજેતરમાં જ ભારતમાં 2-8 ઓક્ટોબર દરમિયાન 2023માં કેટલામાં વન્યજીવ સપ્તાહની ઉજવણી કરવામાં આવી હતી? તો જવાબ આવશે 69માં વન્યજીવ સપ્તાહની ઉજવણી કરવામાં આવી હતી. ત્યારબાદ આગળનો પ્રશ્ન તાજેતરમાં જ કેન્દ્ર સરકાર દ્વારા કયા રાજ્યને ભારતના સૌથી મોટા ટાઈગર રિઝર્વના પ્રસ્તાવને છે મંજૂરી આપવામાં આવી છે? તો જવાબ આવશે મધ્યપ્રદેશ રાજ્યમાં. ત્યારબાદ તાજેતરમાં જ નવીનીકરણ છે તે કરવામાં આવેલા દાહોદના કયા ઐતિહાસિક તળાવનું પ્રધાનમંત્રી દ્વારા ઈ લોકાર્પણ કરવામાં આવ્યું? તો જવાબ આવશે છાબ તળાવનું. ત્યારબાદ તાજેતરમાં જ વનસ્પતિના સંરક્ષણ માટે કરવામાં આવેલ ચિપકો આંદોલન વર્ષ 2023માં કેટલા વર્ષ પૂર્ણ થયા છે? તો જવાબ આવશે 50 વર્ષ છે તેને પૂર્ણ થયા છે. ત્યારબાદનો પ્રશ્ન જોઈએ તો હાલમાં જારી રિપોર્ટ અનુસાર ભારતના કયા રાજ્યમાં સૌથી વધારે વાઘ જોવા મળે છે? તો જવાબ આવશે મધ્યપ્રદેશ રાજ્યમાં 785 જેટલા વાઘ જોવા મળે છે. ત્યારબાદ હાલમાં ગેંડાના સંરક્ષણ માટે રાઇનો ટાસ્ક ફોર્સનું ગઠન કયા રાજ્ય દ્વારા કરવામાં આવ્યું? તો જવાબ આવશે બિહાર રાજ્ય દ્વારા. ત્યારબાદ હાલમાં કયા રાજ્ય દ્વારા ગંગા ડોલ્ફિનને છે રાજ્યનું જલીય જીવ ઘોષિત કરાયું છે? તો જવાબ આવશે ઉત્તર પ્રદેશ રાજ્ય દ્વારા. ત્યારબાદ હાલમાં વિરાંગના દુર્ગાવતી ટાઈગર રિઝર્વ કયા રાજ્યનું નવું ટાઈગર રિઝર્વ બન્યું છે? તો જવાબ આવશે મધ્યપ્રદેશ રાજ્યનું. ત્યારબાદ હાલમાં નીલગિરી તરહ યોજના છે તે પરિયોજના કયા રાજ્ય દ્વારા શરૂ કરવામાં આવી છે? તો જવાબ આવશે તમિલનાડુ રાજ્ય દ્વારા છે શરૂ કરવામાં આવી છે. ત્યારબાદ ભારત દ્વારા કયા દેશમાંથી સૌથી વધારે ચિત્તાઓ લેવા માટેનો સમજોતા કરાર કર્યો છે? તો જવાબ આવશે સાઉથ આફ્રિકા દેશ સાથે. ત્યારબાદ હાલમાં કેન્દ્ર સરકારે પશુ ચિકિત્સા અને રસીકરણ માટે ક્યુ પોર્ટલ લોન્ચ કર્યું છે? તો જવાબ આવશે નંદી પોર્ટલ લોન્ચ કર્યું છે. ત્યારબાદ હાલમાં કાંજીરંગા નેશનલ પાર્કની પ્રથમ મહિલા નિર્દેશક કોણ બની છે? તો જવાબ આવશે ડૉક્ટર સોનાલી ઘોષ બની છે. ત્યારબાદ હાલમાં કોણે વાઇલ્ડલાઇફ ફોટોગ્રાફર ઓફ ધ યરનો એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે? તો જવાબ આવશે વિહાન તલિયાને. ત્યારબાદ હાલમાં PM નરેન્દ્રભાઈ મોદી દ્વારા વિશ્વ પર્યાવરણ દિવસ પર કઈ બે યોજનાઓ શરૂ કરી છે? તો જવાબ આવશે મિષ્ટી યોજના અને અમૃત ધરોહર યોજના, આ બે યોજનાઓ છે શરૂ કરી છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન હાલમાં કયા રાજ્ય અથવા તો કેન્દ્રશાસિત પ્રદેશ દ્વારા જુનિપર વૃક્ષને છે રાજ્ય વૃક્ષ ઘોષિત કરાયું છે? તો જવાબ આવશે લદ્દાખ દ્વારા. ત્યારબાદ હાલમાં થયેલા ઘોષણા અનુસાર ક્યુ શહેર ભારતનું પ્રથમ આદ્રભૂમિ એટલે કે વેટલેન્ડ શહેર બનશે? તો જવાબ આવશે ઉદયપુર, જે રાજસ્થાનનું એક શહેર છે. ત્યારબાદ હાલમાં ચર્ચામાં રહેલ અમૃત વૃક્ષ આંદોલનનો સંબંધ કયા રાજ્ય સાથે છે? તો જવાબ આવશે અસમ રાજ્ય સાથે છે. અને મિત્રો, આ અમૃત વૃક્ષ આંદોલનમાં આસામમાં 1 દિવસમાં 1 કરોડ છોડ રોપવામાં આવ્યા હતા આ આંદોલન દ્વારા. ત્યારબાદ
હાલમાં વિશ્વ ઓઝોન દિવસ ક્યારે મનાવવામાં આવ્યો? તો જવાબ આવશે 16 સપ્ટેમ્બરના રોજ મનાવવામાં આવ્યો. ત્યારબાદ હાલમાં વિશ્વ પ્રવાસી પક્ષી દિવસ ક્યારે મનાવવામાં આવ્યો? તો જવાબ આવશે 14 ઓક્ટોબરના દિવસે મનાવવામાં આવ્યો હતો. તો મિત્રો, આ હતા પર્યાવરણીય કરંટ અફેર્સના અગત્યના પ્રશ્ન. વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો અને વિડીયોને તમારા મિત્રો સાથે અવશ્ય એકવાર શેર કરજો.